હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય મહાદેવ. તેના એજ્યુકેશન કેમ્પસ દ્વારા આપણે જે ઓનલાઈન વિડીયો ટીચિંગની પ્રક્રિયા શરૂ છે તેમાં હું બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઓનલાઈન વિડીયો ટીચિંગની પ્રક્રિયા શરૂ છે જેમાં વિષય ગણિત. ગણિતમાં આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 8 રાશિઓની તુલના છે એના વિશે જે અભ્યાસ કરીએ છીએ, એના દાખલાની ગણતરી કરીએ છીએ. રાશિઓની તુલનામાં આપણે 8.1, 8.2 પૂર્ણ કરેલ છે, જેમાં તમે અપૂર્ણાંકને ટકામાં, ટકાને અપૂર્ણાંકમાં, પછી ગુણોત્તર છે એને ટકામાં ફેરવતા આપણે શીખી ગયા છીએ. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમે બધા જ છે એને 8.1 અને 8.2 ના દાખલાની ગણતરી છે એ હવે આવડી ગયેલ હશે. તો હવે આપણે આજે આ પીરિયડમાં આગળ વધીએ તો સ્વાધ્યાય 8.3 ના આગળના પીરિયડમાં આપણે 6 અને 7 બે દાખલા પૂર્ણ કરેલ છે, કે 7 દાખલા સુધી આપણે પૂર્ણ થયેલ છે. આ પીરિયડમાં વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો 8 અને 9 એની સમજૂતી મેળવીએ છીએ, કે એની ગણતરી કરીએ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, આવા જ પ્રકારના બીજા દાખલા છે તમને પ્રેક્ટિસ વર્કમાં પણ આપેલા છે. તમે અહીંયા આ દાખલાની રીત જોઈ અને એમાંથી તમે દાખલાની ગણતરી કરી શકો છો. તમારી પ્રેક્ટિસ માટે તમને વધુ આવડે. રકમ છે એ જ ચેન્જ થઈ હોય છે, રીત તો એની એ જ રહે છે. એટલે તમે અહીંયાથી જોઈ અને એ દાખલાની ગણતરી છે એ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કે તમે પ્રેક્ટિસ વર્ગમાંથી દાખલાની ગણતરી કરો. આજે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો દાખલો 8મો. 8માની રકમ છે, અમીના ₹275 માં એક પુસ્તક ખરીદે છે. હવે અમીના નામની એક છોકરી છે, એક પુસ્તક ખરીદે છે, બજારમાં જાય છે અને પુસ્તક લે છે. પુસ્તક છે એની કિંમત છે ₹275 નું એક પુસ્તક છે. હવે એવું કહેવામાં આવે છે અને 15% નુકસાન વેઠી એ વેચે છે. હવે થોડા દિવસ પછી એ પુસ્તક છે એ વાંચી લે છે, એટલે એને વેચી નાખે છે. પણ વેચે છે ત્યારે એને 15% નુકસાન થયું. શું જાય છે એને નુકસાન, નુકસાન એટલે કે ખોટ. 15% ખોટ ખાય અને એ આ પુસ્તક વેચી દે છે. તો તેણે તે કેટલા રૂપિયામાં વેચ્યું હશે? હમણાં જ આપણે દાખલો 7મો જોયો. શેમિત છે કે વેચાણ કિંમત આપેલી નથી. અહીંયા આપણને બે જોઈએ છે, ખરીદ કિંમત અને ખોટ, કેટલા ટકા ખોટ ગઈ. અહીંયા આપણને ટકામાં ખોટ આપી છે, રૂપિયામાં ખોટ આપેલી નથી. તો આપણે અમીનાને શોધી લેવાનું છે કે એને કેટલા રૂપિયામાં પુસ્તક વેચ્યું હશે. 275માં લીધું તો કેટલા રૂપિયા વેચ્યું, તો એને 15% નુકસાન ગયું એટલે કે ખોટ ગયું. તો આપણે લખીએ પહેલા તો સૌ પ્રથમ કે પુસ્તકની ખરીદ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે 275 રૂપિયા. 275 રૂપિયામાં એને પુસ્તક છે એની ખરીદી કરી. પુસ્તક વેચતા થયેલી ખોટ કેટલી ગઈ? તો કે 15%. તો આપણે લખીએ પુસ્તક વેચતા થયેલી ખોટ બરાબર 15%. 15% એને નુકસાન જાય છે. તો આપણે શોધવાનું છે શું છે? તો કે પુસ્તક વેચતા થયેલી ખોટ અહીંયા ટકામાં છે, આપણે શેમાં ફેરવવાની છે એને પેલા રૂપિયામાં. તો અહીંયા આપણે લખીએ પુસ્તક વેચતા થયેલી ખોટ ટકામાં આવી છે, એટલે આપણે પહેલા એને શેમાં ફેરવશું? તો કે રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો ખોટ બરાબર ખપી એટલે કે મૂળ કિંમત. આપણે મૂળ કિંમત ખપી ગુણ્યા 15%. કેટલાના 15% નુકસાન જાય છે? તો કે મૂળ કિંમતના
તો આપણે લખીએ કે 275 ગુણ્યા 15. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ટકા છે એટલે શું આવશે? છેદમાં 100. આપણે રૂપિયા વાપરેલા છે એટલે છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 100. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડશે કેવી રીતે? તો કે આપણે અહીંયા આ બંને સંખ્યા જોઈએ, 275 અને 100. તો 275 અને 100 બે ક્યાં પાડામાં આવશે? તો કે આપણે 100 અને 200 ને 75, તો કે 25 એકા 25, 25 2 50, 25 3 75, 25 4 100, 25 5 125, 25 6 કેટલા થાય? તો કે 250, 150. બસો પંચોતેર ગુણ્યા 15 છેદમાં 100. હવે આને આપણે છેદ ઉડાવીએ તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ કરીએ. આપણે 275 છે એમ નામ રાખીએ છીએ ગુણ્યા આ બંને 5 5 ઉડે તો કે 3 5 15. વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા 5 છેદમાં આપણે લખીએ તો 100 ના ભાગ પાડીએ પણ 5 એ તો કે 20 20 50 100. તો અહીંયા તમે જોઈ શકો છો 5 અને 5 છે એ આપણે ઉડાડીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે વધ્યું શું? તો કે 275 ગુણ્યા 3 છેદમાં 20. હવે અહીંયા તમે આ બંનેના છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકો. આપણે ડાયરેક્ટ 275 ગુણ્યા 3 15 એક વધી આવશે અહીંયા 5 7 1 7 7 2 14 અને 7 3 21 21 ને 1 22 3 2 6 7 અને 8 શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે 825. 825 ના છેદમાં 20 આપણે અહીંયા લખીએ વિદ્યાર્થી મિત્રો કે 825 ના છેદમાં 20. હવે આપણે આ બંનેનો શું કરીએ? તો કે ભાગાકાર. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો 825 થાય 20. હવે 20 નો પાડો 82 એટલે 82 થી વધવો જોઈએ નહીં. 20 એકુ 20, 20 2 40, 20 3 60 અને 20 4 80. 20 5 100 થાય. આપણે 82 થી વધવાનું નથી એટલે કે 20 જુઓ 80. 82 થી 80 જે આપણે અહીંયા કેટલા વધશે? 2. ઉપરથી આપણે કેટલા ઉતારીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે સંખ્યા છે એટલે 5 ઉતારીએ છીએ 25. 20 નો પાડો બોલવાનો 25 થી વધે નહીં. 20 એકુ 20 અને 20 2 40 વધી જાય. તો અહીંયા આપણે 20 એકા 20, અહીંયા 5 છે એ આવશે, 2 માંથી 2 જાય તો 0. હવે આપણી પાસે શેષ વધે છે પણ આપણી પાસે અહીંયા એક પણ સંખ્યા નથી. સંખ્યા ન હોય ત્યારે આપણે શું કરીએ છીએ? ભાગમાં હોય તો અહીંયા 0. હવે 20 નો પાડો છે એ 50 થી ન વધવો જોઈએ તો કે 20 એકા 20, 20 2 40 અને 20 3 60 વધી જાય છે. વધી જાય એટલે કે આગળની સંખ્યા 20 2 40 કેટલા વધે છે વિદ્યાર્થી મિત્રો? તો કે 10. હજી આપણી પાસે શેષ વધે છે એટલે આપણે એક શૂન્ય ઉમેરીએ છીએ 20 5 ને 100. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે 41.25 રૂપિયા. 41.25
એને 41.25 રૂપિયાની ખોટ જાય છે. આપણી પાસે એને ખરીદ્યું તું કેટલાનું? તો કે 275. 275 માંથી એને 41.25 રૂપિયાની ખોટ ગઈ. એટલે આપણે શું કરી નાખવાનું? 275 માંથી 41.25 છે એને બાદ કરવાનું. બાદ કરશી એટલે આપણને ખબર પડી જશે કે એને કેટલા રૂપિયામાં કેટલા રૂપિયામાં પુસ્તક છે એ વેચ્યું હશે. તો આપણે લખીએ કે હવે પુસ્તકની વેટી વેટી એટલે કે વેચાણ કિંમત. તો એનું સૂત્ર છે કે ખકી માઇનસ ખોટ. ખકી માઇનસ ખોટ. તો વિદ્યાર્થી મિત્રો, ખકી કેટલી છે આપણી પાસે? તો કે મૂળ કિંમત, ખરીદ કિંમત છે 275. તો વિદ્યાર્થી મિત્રો, તમે બાદ કરવાના છે આપણે કે 275 માઇનસ 41.25. તો આપણે બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો, 275 માઇનસ 41.25. વિદ્યાર્થી મિત્રો, તમને આશ્ચર્ય એટલે કે તમને ડાઉટ જાય છે કે 1 પોઈન્ટ વગરની છે અને 1 પોઈન્ટ વાળી રકમ છે તો શું કરવાનું? તો કે પોઈન્ટ નથી એમાં, પોઈન્ટ મૂકી અને પાછળ શું મૂકવાનું? 2 શૂન્ય. કેમ કે આપણી પાસે પોઈન્ટ નથી. જો એક સંખ્યામાં પોઈન્ટ હોય તો બીજી સંખ્યામાં પોઈન્ટ મૂકવો જરૂરી છે, તો જ આપણે બાદબાકી કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે પોઈન્ટ પછી 25 આપ્યા છે અને 41.25 છે એ બાદ કરવાના છે. અહીંયા આપણે જોઈએ શૂન્યમાંથી 5 બાદ નો થાય, શૂન્ય ઉપર 10 કો, એની ઉપર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 9. અને અહીંયા શૂન્યની બાજુમાં શું આવશે? 10. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, શૂન્ય ઉપર 10 કો લીધો એટલે રૂલ્સ છે કે એની આગળની સંખ્યામાં પણ 10 કો લેવો જરૂરી છે. તો અહીંયા 5 ઉપર પણ શું આવશે? 10 કો, અને ઉપર શું આવશે? 4. હવે આપણે જોઈએ કે 10 માંથી 5 થાય તો કેટલા વધે? વેરી ગુડ, કેટલા આવશે? 5. એવી જ રીતે 9 માંથી 2 બાદ કરો તો કે 3, 4, 5, 6, 7, 8 અને 9 કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે 7. હવે અહીંયા પોઈન્ટ છે એટલે પોઈન્ટ મૂકવાનું. હવે 4 માંથી 1 બાદ કરો, 4 માંથી 1 બાદ થાય તો કેટલા વધે? વેરી ગુડ, એ તો આવે 3. 7 માંથી 4 બાદ કરો તો કેટલા વધશે? 5. 4 પછી 5, 6 અને 7 એટલે કેટલા આવશે? 3. અને આ 2 છે એ 2. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવે છે 233.75 રૂપિયા. આ એ શું મળી આપણને? વેચાણ કિંમત. અમીનાએ 275 માં લીધું હતું અને 233.75 માં પુસ્તક વેચી દીધું તો એને ખોટ ગઈ. કેટલી ખોટ જાય છે? તો કે 41.25 રૂપિયાની એને ખોટ જાય છે. હજી એકવાર આપણે જોઈએ, પુસ્તકની મૂળ કિંમત 275, પુસ્તક વેચતા થયેલી ખોટ ટકામાં આપી છે 15%. તો પહેલા આપણે આજે ખોટ છે એ શોધવાની છે, કેટલા રૂપિયા ખોટ ગયું. એના માટે છે પુસ્તક વેચતા થયેલી ખોટ ખકી ગુણ્યા 15. ખરીદ કિંમતના 15% 275 ગુણ્યા 15/100. આપણે અતિ સંક્ષિપ્ત રૂપ કર્યું 15 નું 5 તેરી 15 અને 100 નું 20 પંચ્યાસો. 5 5
75 માંથી 41.25 બાદ કરીએ તો આપણે અહીંયા જોઈએ એક પોઈન્ટ વાળી બાદબાકી. એ તમે જ્યારે પાંચમું છઠ્ઠું ભણતા હશો ત્યારે આવતું હશે પોઈન્ટ વાળી બાદબાકી. જવાબ આવે છે 233.75. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 8.3 નો દાખલો 8મો અહીંયા પૂર્ણ કરેલ છે. તમારે સારા અક્ષરે ફેરબુકમાં લખવાનો છે અને એની ગણતરી છે જો તમે આમાં જોઈ અને જાતે કરી શકો તો જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 9. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો 9. એની રકમ છે નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. યાદ આવ્યું ને વિદ્યાર્થી મિત્રો 8.3 મેં જ્યારે સ્ટાર્ટ કર્યું એની પહેલા મેં એની સમજૂતી આપેલી હતી કે તમે બેંકની અંદર જાઓ છો, તમે ઇનકેસ ક્યારે ગયા હોય અથવા તો નથી ગયા તો તમે પપ્પાને અથવા મમ્મી જે બેંકનો વહીવટ કરે છે બેંકમાં પૈસા મૂકવા જાય છે લેવા જાય છે એને તમે પૂછી શકો છો કે આપણે બેંકની અંદર પૈસા મૂકીએ છીએ. માની લો તમારા પપ્પા બેંકની અંદર 50,000 રૂપિયા મૂકે છે. તમને પ્રશ્ન થાય શું કામ એમાં મૂકે છે? તો કે એના બે કારણ છે. એક તો સેફ્ટી છે કે આપણે ઘરે મૂકીએ તો ઇનકેસ આપણે બહાર ગયા હોય તો ચોરી થવાની સંભાવના રહે છે. તો આ ચોરી થવાની સંભાવના ન રહે અને આપણા પૈસા સેફ રહે એટલા માટે આપણે બેંકમાં મૂકીએ છીએ. અને બીજું છે કે બેંકની અંદર તમે જ્યારે પૈસા મૂકો છો તો બેંક છે એ આપણા પૈસા તો સાચવે જ છે પણ એની સાથે તમે જ્યારે લેવા જાઓ છો ત્યારે વધારાના પૈસા આપે. તો તમને પ્રશ્ન થાય લે બેંકવાળા વધારાને પૈસા શેના આપતા હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જે 50,000 રૂપિયા મૂક્યા છે બેંકવાળાને આપ્યા છે સાચવવા, તો બેંકવાળા એ પૈસા તો સાચવે છે સાથે સાથે એનું વ્યાજ આપે છે. તમે FD સાંભળ્યું હશે, ફિક્સ ડિપોઝિટ, એટલે ફિક્સમાં મૂકી દેવાનું. 6 મહિના માટે તમે 50,000 રૂપિયા ફિક્સમાં મૂકી દો, પછી 6 મહિના પછી તમે લેવા જાઓ છો ત્યારે બેંકવાળા તમને 50,000 રૂપિયાની ઉપર 2 અથવા 3 હજાર વ્યાજ આપે છે. હવે એ વ્યાજ છે દરેક બેંકની અંદર અલગ અલગ હોય. શું હોય છે? અલગ અલગ. ઘણી બેંકમાં છે એ 6 મહિનાનું અથવા તો વર્ષનું 7% હોય છે, 6%, ટકા ઉપર ડિપેન્ડ કરે છે અને તમે કેટલા પૈસા મૂક્યા છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા આપણે જોઈએ એ અને બી આપ્યા છે, મુદ્દલ બરાબર ₹1200 અને વાર્ષિક વ્યાજનો દર 12%. હવે મેં ત્યારે સમજાવ્યું હતું છતાં પણ આપણે સમજી લઈએ કે મુદ્દલ તમે જે મૂળ રકમ મૂકવા જાઓ છો, માની લો અત્યારે તમારી પાસે ₹1200 છે, તો મુદ્દલ એટલે કે તમારી પાસે જે મૂળ સંખ્યા છે એ તમારા પપ્પા જે 50,000 મૂકવા જાય છે એ મૂળ સંખ્યા, એ જે સંખ્યા છે એને મુદ્દલ કહેવાય અને અંગ્રેજીમાં એને શું કહેવાય છે? તો કે પ્રિન્સિપલ નો પી. તો અહીંયા આપણે સૌપ્રથમ લખીએ કે મુદ્દલ શું લખીએ છીએ? તો કે મુદ્દલ પી. તમે પી પણ કહી શકો, તમારે શોર્ટમાં લખવું હોય તો અંગ્રેજીનો આલ્ફાબેટ એટલે મુદ્દલને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ કહેવાય એટલે એનો પહેલો આલ્ફાબેટ પી. બરાબર કેટલા થાય? તો કે ₹1200. આ જે તમે બેંકમાં મૂકવા જાઓ છો એ મૂળ રકમ છે, એ મૂળ રકમને મુદ્દલ કહેવાય. બેંકની અંદર એને એમ ન કહેવાય કે આ મારી મૂળ રકમ છે, બેંકની અંદર એવો શબ્દ વપરાય છે કે મુદ્દલ એટલે કે પી. હવે બીજું આવ્યું છે વ્યાજનો દર, એ બેંક કેટલા ટકા તમને વ્યાજ આપે છે? તો કે એ બેંક 12% વ્યાજ આપે છે. તમે ₹1200 મૂકો ને એના માં એ તમને 12% છે એ વ્યાજ આપે છે. તો વ્યાજનો દર એને ઇંગ્લિશમાં કહેવાય રેટ, એટલે કે રેટ ઓફ નંબર. અહીંયા આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો વ્યાજનો દર, આને કહેવાય આર. કેટલો છે? તો કે 12. હજી એક વાર કહું છું કે વ્યાજનો દર એટલે કે રેટ ઓફ નંબર એટલે કે 12%. બેંક કેટલા ટકા આપે છે? પછી દરેક બેંકનું અલગ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ જે દાખલો સમજો ત્યારબાદ તમારા પપ્પાને છે અથવા મમ્મીને પૂછજો કે આપણે જે બેંકમાં પૈસા મૂકીએ છીએ એ બેંક આપણને
કેટલા ટકા વ્યાજ આપે છે. એક બીજું કે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે એક ગંભીર મહામારી એટલે કે કોરોના COVID-19 માંથી પસાર થઈ રહ્યા છીએ, તો અત્યારે દરેક બેંકે આ વ્યાજનો દર છે ઘટાડી દીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, બેંક આપણને કેટલું વ્યાજ આપે છે એ ટકામાં આપે છે, 12% આપે છે, તો એને કહેવાય વ્યાજનો દર. હવે તમે 1200 રૂપિયા મૂકો છો તો બેંક તમને પૂછશે તમારે 6 મહિના માટે મૂકવા છે, 1 વર્ષ માટે મૂકવા છે, 2 વર્ષ માટે મૂકવા છે, 3 વર્ષ માટે મૂકવા છે. તો એ તમને જે વર્ષ પૂછે છે, યર, નંબર ઓફ યર, કેટલા વર્ષ માટે તમારે મૂકવા છે, તો અહીંયા જો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા રકમમાં આપી દીધું છે કે 3 વર્ષ માટે મૂકે છે. તો અહીંયા આપણે શું લખવું વિદ્યાર્થી મિત્રો, તો કે મુદત, મુદત, મુદત એટલે એ નંબર ઓફ યર 3 વર્ષ. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? હજી એક વાર સમજાવું, અહીંયા આપણને 3 આવ્યું છે. મુદત એટલે કે 1200 રૂપિયા આપણી મૂળ રકમ. તમે જે 50,000 રૂપિયા મૂકવા જાઓ છો એ 50,000 રૂપિયા છે એ મુદત. માની લો અત્યારે એક્ઝામ્પલ તરીકે હું કહું કે તમારી પાસે 1200 રૂપિયા છે. આ 1200 રૂપિયા તમારી પાસે છે, તમે બેંકવાળા પાસે જાઓ છો, તમે એને એમ કહો છો કે આ મારે 1200 રૂપિયા મૂકવા છે, તો બેંક એમ કહેશે કે 1200 રૂપિયાએ અમે તમને 12% વ્યાજ આપશું. એટલે 12% છે એ શું છે? વ્યાજનો દર, એટલે કે રેટ. અને પછી પૂછે કે તમારે કેટલા વર્ષ માટે મૂકવા છે, તો આપણે કહીશું અહીંયા રકમ આવી છે 3 વર્ષ, તો એને મુદત કહેવાય. તમે ક્યારે સાંભળ્યું હોય અથવા ટીવીમાં સિરિયલમાં સાંભળ્યું છે, સાંભળ્યું હોય એકબીજાને કહેતા હું તને 2 વર્ષની મુદત આપું છું, 2 વર્ષમાં મને મારા પૈસા પાછા દે, તો એ મુદત શબ્દ છે એટલે કે એ 3 વર્ષ માટે, 2 વર્ષ હોય તો એ 2 વર્ષ માટે છત્રીસ ગુણ્યા
ચલો કોણ મને કરી આપશે? થઈ ગયો ને, શું જવાબ આવે છે? તો કે 432. તો વિદ્યાર્થી મિત્રો, આપણું વ્યાજ વ્યાજ કેટલું આવ્યું? 432. જોયું વિદ્યાર્થી મિત્રો, તમે 1200 રૂપિયા મૂકશો ને તો વધારે તમને 432 રૂપિયા આવશે. હવે આપણે મેં કીધું છે વ્યાજ મુદ્દલ આપણે શીખી દેવાનું છે. વ્યાજ મુદ્દલ એટલે શું? તો કે તમે જે મૂળ રકમ મૂકી છે એમાં વ્યાજ ઉમેરવાનું. તો આપણે શોધીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે જે વ્યાજ મુદ્દલ, હવે વ્યાજ મુદ્દલનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વ્યાજ મુદ્દલ બરાબર, વ્યાજ મુદ્દલનું સૂત્ર શું છે? તો કે વ્યાજ મુદ્દલ બરાબર મૂળ રકમ આપણી કઈ છે? તો કે પી, એટલે કે વ્યાજ, વ્યાજ ગુણ્યા મુદ્દલ. એટલે તમે પી ગુણ્યા આર, એમ પણ કરી શકો કે પી ગુણ્યા પી પ્લસ આર. વ્યાજ મુદ્દલનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે મુદ્દલ પ્લસ વ્યાજ. આ મુદ્દલ છે આપણી પાસે, એમાં વ્યાજ ઉમેરી દેવાનું છે. તો કે મુદ્દલ પ્લસ વ્યાજ. મુદ્દલ કેટલા છે? તો કે 1200. એમાં કેટલા ઉમેરવાના છે? તો કે 432. હવે આપણે 1200માં 432 ઉમેરીએ તો ઉપર શૂન્ય છે, એટલે કે શૂન્યમાં 2 ઉમેરીએ તો 2, શૂન્યમાં 3 ઉમેરીએ તો 3, 4, 5 અને 6 અને 1, 1632 રૂપિયા વિદ્યાર્થી મિત્રો, રૂપિયા 1632. તો જોયું વિદ્યાર્થી મિત્રો, બેંક છે એ આપણે જ્યારે 1200 મૂક્યા છે, 3 વર્ષ પછી તમે લેવા જાઓ એટલે તમને 1632 રૂપિયા આપે છે. વધારાના કેટલા એકવાર? 432. શા માટે? તો કે તમે 3 વર્ષ માટે એને બેંકને સાચવવા આપેલા હતા, ફિક્સમાં મૂકેલા હતા. તો સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો કે બેંકની અંદર જે વહીવટ છે એ કેવી રીતે, ફિક્સ ડિપોઝિટમાં પૈસા આપણે કેવી રીતે મૂકી શકીએ છીએ, અને બેંક આપણને જે વધારાના પૈસા છે એ આપે છે. હજી એકવાર આપણે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો, મુદ્દલ એટલે પ્રિન્સિપલ, મૂળ રકમ 1200, વ્યાજનો દર એટલે કે 12%, મુદ્દલ એટલે કે કેટલા વર્ષ માટે મૂકીએ છીએ? તો કે 3 વર્ષ. કેટલું વ્યાજ આપશે બેંક? એનું સૂત્ર છે PRA/100. પી એટલે 1200, આર એટલે 12, એન એટલે 3. અહીંયા આપણે શૂન્ય શૂન્ય ઉડાડીએ છીએ, 12 × 12 × 3 કરશું એટલે 432. પછી શોધવાનું છે તો કે મુદ્દલ પ્લસ વ્યાજ, જે મૂળ રકમ છે એમાં વ્યાજ ઉમેરો એટલે તમને બેંક વાળા 1632 રૂપિયા આપે છે. એવો જ દાખલો બીજો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી જોયો આ જ દાખલો છે કે તમારે અહીંયા કરવાનું છે. હું તમને એટલું મૂકી દઉં છું કે મુદ્દલ પી બરાબર કેટલા છે? 7500. વ્યાજનો દર જોશું દાખલો 10 અને 11. જય